હેલો હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આપણે આવી ગયા છે એક નવા બુક રિવ્યુ સાથે. સીસી એક્ઝામ ધીરે ધીરે ખતમ થવા પર છે અને હવે નેક્સ્ટ એક્ઝામ આવવાની છે, એ છે પીએસ અને કોન્સ્ટેબલ. તો મેં કીધું હવે એના માટે ધીરે ધીરે બુક રિવ્યુઝ લાવીએ, ચાલુ કરીએ. તો આજે આપણે બુકના રિવ્યૂ કરવાના છે, એ છે સ્પેશિયલ પીએસઆઈ માટે, પીએસઆઈ પેપર ટુ માટે, જે અંગ્રેજી અને ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ છે એના માટેનું બુક છે કિશ્વા પબ્લિકેશન દ્વારા. આનું રિવ્યૂ કરશું આપણે ડેપ્થમાં. બીજી બુક છે એ પેપર વનમાં કામ લાગી શકે, જાહેર વહીવટ, જે એમસીક્યુ બેઝ આમાંથી પ્રશ્નો નીકળી શકે. તો આ બંનેનું આપણે ડેપ્થમાં રિવ્યૂ કરવાનું છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. બીજી વાત એ કે હવે પીએસઆઈ કોન્સ્ટેબલ આવે છે, તો એના માટેની બુક રિવ્યૂ હવે હું ધીરે ધીરે લાવીશ બધા સબ્જેક્ટ માટે અલગ અલગ. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન બેલ આઇકન ઓન કરી દેજો, એટલે તમને વિડીયોની નોટિફિકેશન પહેલાં આવી શકે. તો ચાલુ કરીએ આ બુક રિવ્યૂ. ઘણા બધા વિદ્યાર્થીઓ કે પીએસઆઈ માટે સ્પેશિયલ ડિસ્ક્રિપ્ટિવની કોઈ બુક આવી જાય તો મજા આવી જાય. તો આ સ્પેશિયલ પીએસઆઈ માટે ડિસ્ક્રિપ્ટિવ બુક બનાવેલ છે, જેમાં ગુજરાતીમાં જેટલા ટોપિક પીએસઆઈમાં છે, અંગ્રેજીમાં પીએસઆઈમાં છે એટલા ટોપિક છે. જીપીએસસીમાં અંગ્રેજીમાં થોડાક ટોપિક એડ કરેલ છે, ગુજરાતીમાં પણ એક બે ટોપિક વધારે છે આના કરતાં, એટલે આ સ્પેશિયલ છે. અને અહીંયા આપી દીધું છે, નિબંધ 60 છે, સંક્ષિપ્તકરણ 17 છે, ગણ સમીક્ષા આ જેટલા વસ્તુ છે એટલું આપી દીધું છે કે આમાં આટલા ટોપિક આપેલા છે, મતલબ કે એટલું પ્રેક્ટિસ માટે પેપર્સ આપેલા છે. તો વાત કરીએ આપણે કે ભાઈ પહેલાં તો અનુક્રમણિકામાં તો ગુજરાતી ભાષા કૌશલ્ય નિબંધ છે એ કેટલા છે, તો કે ભાઈ 60 જેટલા નિબંધો આપેલા છે એની અંદર. સંક્ષિપ્તીકરણ, ગત સમીક્ષા, અહેવાલ લેખન, પત્ર વ્યવહાર આ બધું આપી દીધું છે. અને પછી છેલ્લે ઇંગ્લિશ બી હોય છે. તો આપણે ડેફ્થમાં જોઈએ કે ભાઈ કઈ કઈ વસ્તુ આની અંદર આપેલી છે. તો નિબંધ છે એ તાજેતરમાં બનાવેલા નિબંધો છે, એટલે કે ભાઈ જૂના નિબંધોને કોપી પેસ્ટ નથી કરેલા, કેમ કે જો મહિલા સશક્તિકરણ છે હમણાં, જો મહિલા દિવસ ગયો, પછી ઓનલાઈન શિક્ષણ છે, તો એ તાજેતરનો નિબંધ કહેવાય. નિબંધ બે પ્રકારના હોઈ શકે ભાઈ, કાં તાજેતરનો હોઈ શકે ને કાં એક યુનિવર્સલ નિબંધ હોય કે જે પૂછાતો હોય, જેના માટે કોઈ જરૂર નથી. જેમ કે ભ્રષ્ટાચાર છે તો વર્ષોથી આવું ચાલ્યું આવે છે, તો એના માટે કોઈ સ્પેશિયલ કરંટમાં મુદ્દો ચર્ચિત હોવો જરૂર નથી. ટ્રાન્સજેન્ડર સમુદાય છે તો એ કરંટમાં મુદ્દો ચર્ચિત છે, કેમ કે ટ્રાન્સજેન્ડર માટે અલગ અલગ હવે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લાવે છે તો એના માટે છે. વન નેશન વન કાર્ડ છે તો એ પણ ક્રિપ્ટોકરન્સી છે. તો એઆઈના પડકારો છે તો આ તાજેતરનો નિબંધ થયો કે ભાઈ એઆઈની કેવી અસર થઈ શકે. જૂની બુક તમે લ્યો તો એમાં એઆઈ વિશેના નિબંધો ન આપેલા હોય, તો જે નવી બુક લ્યો તો એ માટે આ ફાયદો થઈ શકે. તો અલગ અલગ એ આત્મનિર્ભર ભારત જે શબ્દ આવ્યો કોરોના વખતે એના વિશે નિબંધ છે અહીંયા. તો અલગ અલગ યુનિફોર્મ સિવિલ કોડ છે તો એ પણ તાજેતરનો નિબંધ થઈ ગયો. તો આમાંથી તમારે રોજના નિબંધ એક એક 60 નિબંધ છે, તો રોજનો એક એક નિબંધ વાંચી અને જાતે લખવાની ટ્રાય કરવાની, એટલે તમને નિબંધ લખવામાં ફાવટ આવી જશે. પછી તમારે કરંટ બેસ્ટ ટોપિકમાંથી નિબંધ અલગ અલગ લખવા. અલગ અલગ નિબંધના ટોપિક છે, તમે જોઈ શકો આની અંદર કઈ રીતના છે, અને અનુક્રમણિકામાં પણ તમે જોયેલું હશે. આનું ડિજિટલ ઇન્ડિયા છે તો એ બધા નિબંધો કહેવાય કે કરંટ બેઝ કે કહી શકાય. ઓનલાઈન શિક્ષણ કઈ રીતના છે, અને પછી ભ્રષ્ટાચાર અને તેના પડકાર, જળવાયુ પરિવર્તન જે યુનિવર્સલ વસ્તુ છે કે ભાઈ એના વિશે, એની વિશે લાવવું જ જોઈએ આપણે. ઇન્ટરનેટનું જે પ્રાઇવસી અધિકાર છે એના વિશે, ભારતના સ્વપ્નો છે, સત્તા અને જવાબદારી છે, જ્યાં જ્યાં કોર્ટને વાક્ય જરૂર પડે છે ત્યાં આપેલું છે પોયમ જેવું કે ભાઈ કોઈ શોર્ટ. પછી પૂછાયેલા પ્રશ્નો અહીંયા આપી દે છે કે ભાઈ ડીવાયસોમાં આવું પૂછાણ હતો તો એના વિશે ડેમો નિબંધ, એટલે આપણે આઈડિયા આવે કે ભાઈ જીપીએસસી કેવા પ્રકારના પૂછે છે. પછી સંક્ષિપ્તીકરણ, એની અંદર શું હશે કે ભાઈ એક સંક્ષિપ્તીકરણ કરવાનું છે કે મોટો ફકરો આપ્યો છે નાના ફકરામાં કન્વર્ટ કરવાનું છે. તો જીપીએસસી પણ આવું પૂછે છે, પણ એનું ફકરો ક્યારેક મોટો હોય છે, તો આની અંદર જે જરૂર પ્રમાણે જ આપ્યું છે કે ભાઈ એટલા શબ્દોમાં કરો, અને એકના થર્ડ ભાગમાં કરવાનું હોય છે મોસ્ટ ઓફ, જેવડો ફકરો આપ્યો હોય છે અને ત્રીજા ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનું હોય છે. એમાં પણ દિવાયસોમાં પૂછાયેલા સંક્ષિપ્તીકરણ આપી લીધું, જેમાં મોટા મોટા પૂછાતા હતા એ રીતના આપી દીધેલું છે. ગત સમીક્ષા કેવું છે, ગત સમીક્ષામાં એક પેરેગ્રાફ વાંચવાનો હોય છે, અંદરથી ક્વેશ્ચન આન્સર આપવાનો હોય છે. જેમ કોન્સ્ટેબલમાં આ વસ્તુ છે એ ઓપ્શનવાળી આપશે, આમાં આપણે જાતે લખવાનું હશે, આમાં ઓપ્શન નહીં આપેલો, જવાબ જાતે લખશો, એટલે તમને આના પરથી એ રીતના આપશે કે તમે કેટલું સમજ્યા, આમાંથી સમજવાનું છે અને લખવાનું છે. બેઠે બેઠી કોઈ લાઈન નથી લખવાની કે ભાઈ શું સંબંધ છે, તો આપણે શું સમજ્યા આમાંથી એ આપણે લખવાનું છે, એના જવાબો અહીંયા આપેલા છે. તો એ તમે પ્રેક્ટિસ કરી છો, તમારે વધારે આઈડિયા આવશે આ વસ્તુ. પછી એમાં પણ પૂછાયેલા પ્રશ્નો આપી દીધેલા છે. પછી છે અહેવાલ લેખન, તો અહેવાલ કઈ રીતના લખવો એ પહેલાં અહીંયા આપી દીધું છે, એમાં નોટ લખવી હોય તો કંઈ અહેવાલનું ફોર્મેટ આપી દીધું છે. ને પછી અહેવાલ, અહેવાલ પણ કરંટ બેઝ જ મોસ્ટ ઓફ કે ભાઈ વાવાઝોડું આવ્યું તો વાવાઝોડું આવે ત્યારે શું કરવું, તો એ કઈ રીતના અહેવાલ લખવો, બરાબર. અકસ્માતો વિશે છે, આઝાદીના 75 વર્ષ પૂરા થયા તો એના વિશે અહેવાલ લખો, તો આ પણ કરંટ ટોપિકના અહેવાલ કહી શકાય. તો એ પણ પૂછી શકે કે તમારે નોર્મલ આ પ્રકારના પૂછાતા હતા, એટલે અમને એક આઈડિયા આવે. પછી પત્ર વ્યવહાર છે, તો પત્ર વ્યવહાર કઈ રીતના કરવું આખું આપી દીધેલું છે, કોઈ કઈ રીતના ઔપચારિક પત્ર હોય તો શું લખવું, અનૌપચારિક હોય તો કઈ રીતના લખવું, એનું આપણે જે પ્રતિ લખવું, સવિનય લખવું, કઈ રીતના લખવું, એ બધું આઈડિયા આવશે. એના વિશે પહેલાં સામાન્ય સ્વરૂપ આપી દીધું, એટલે તમને એક આઈડિયા આવે. પછી મેઇન તો પત્રમાં ફોર્મેટ છે, ફોર્મેટ જેનું સાચું હશે. પછી લખાણ તો ઓલમોસ્ટ બધાનું એ માઇનર 19-20 નો જ ફરક હશે, કેમ કે બધાએ જો તૈયારી કરેલ છે તો લખાણ લખતા આવડતું જ હશે.
જેમ કે અભિનંદન શુભેચ્છા પત્ર છે તો ત્યારે પ્રતિશ ન આવે, ત્યારે ખાલી પ્રિય અથવા આદરણીય, બાકી ઔપચારિક અથવા અનૌપચારિક મતલબ કે વિનંતી ફરિયાદ પત્ર હોય ત્યારે પ્રતિ લખવું પડે, કોઈ અધિકારીને લખતા હોય ત્યારે પ્રતિ કરીને લખવું પડે. તો એ રીતના આપણે ફોર્મેટ આઈડિયા હોવો જોઈએ બધું, એ અહીંયા છે. અને પછી એના ડેમો પત્ર આપી દીધા છે, તમને આઈડિયા આવે કે ભાઈ કયા પ્રકારના પત્રમાં કેવું ભાષા વાપરવી જોઈએ, એ આઈડિયા. પછી આ એટલા પ્રેક્ટિસ કરી લીધા હોય પછી તમે બીજો કોઈ ડેમો પત્ર આપે તો તમને એને તમારી રીતના આઈડિયામાં લખી શકો કે ભાઈ ઔપચારિક છે તો એમાં આવા શબ્દો વાપરવા. પછી આવશે પાર્ટ બી. પાર્ટ બીની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ છે, બરાબર. પ્રિસાઇઝ રાઇટિંગ પહેલાં છે તો કે શોર્ટ ફોર્મ કરવાનું એ કઈ રીતના કરવું એ આખું સ્ટેપ બાય સ્ટેપ આપી દીધું, કેમ કે ઇંગ્લિશમાં મોસ્ટ ઓફને ખબર નથી પડતી, એટલે જો આવી રીતના આખું ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપી દીધું. પછી એનું પ્રિસાઇઝ કરી દેવાનું, ટૂંક ફોર્મ કરી દેવાનું કે ભાઈ કઈ રીતના આને ટૂંકા શબ્દોમાં આપણે લખી શકીએ, આપણી ભાષામાં જે સમજ્યા હોય એ લખવાનું છે, બરાબર છે. તો પ્રિસાઇઝ રાઇટિંગ થઈ જાય. પછી આની અંદર ઇંગ્લિશમાં ખૂબ ઓછું છે પીએસએમ, ખૂબ સારો સિલેબસ ડિઝાઇન કર્યો છે કે ભાઈ બહુ લોડ પણ નથી અને લેખિત પણ આવી જાય. પછી કોમ્પ્રિહેન્શન છે એ પણ સરસ મજાનું છે, એની અંદર પણ જે ગુજરાતીમાં ગદ્યાત ગણ છે એ રીતના ક્વેશ્ચન આન્સર આપવાના છે, આના એ પણ તમારે જાતે લખવાના છે, એમસીક્યુ આની અંદર નહીં આપે. પછી ટ્રાન્સલેશન છે, ઇંગ્લિશમાં સાવ સહેલું આમ તો કહી શકાય, ટ્રાન્સલેશન માટે ટેન્સ બેન્સનું તમને આવડતું હોય તો આવડી જાય, ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કરવાનું છે તો ટ્રાન્સલેશન તો અઢળક તમે ગમે તે કરી શકો. પણ અહીંયા એક ડેમો આપ્યા છે, તમને એક આઈડિયા આવે કે ભાઈ પીઆઈમાં આ રીતનું ટ્રાન્સલેશન પૂછવાનું હતું, ડિવાઇસમાં આ રીતના પૂછવાનું હતું, તો આપણે કરી શકીએ કે નહીં એ તમને એક આઈડિયા આવે, તો આ રીતના કરી શકાય. અને છેલ્લે પછી પ્રેક્ટિસ સેન્ટેન્સ બધા અલગ અલગ પ્રકારના આપેલ છે ઇંગ્લિશ ગુજરાતી માટે. તો આ 224 પાનાની બુક અહીંયા ખતમ થઈ ગઈ છે. તો હવે આપણે બીજી બુક લઈએ, એ છે જાહેર વહીવટની. તો વાત કરીએ જાહેર વહીવટની બુકની, તો જાહેર વહીવટ છે એ જૂની બિનસચિવાલય વખતે આવતો હતો ત્યારે પણ મેં આ સબ્જેક્ટ કરેલો હતો. તો આ છે 176 પેજ નંબર છે, ત્યારે મારી પાસે કિશોર પબ્લિકેશનની જૂની બુક હતી જાહેર વહીવટ માટે. તો આ નવું એડિશન છે, તો આની અંદર અલગ અલગ શું વસ્તુ કઈ રીતના કરવી એ તમને કીધું. તો જાહેર વહીવટ છે એ ઓલમોસ્ટ 50% પ્લસ બંધારણ આવી જાય છે એની અંદર. તો એ તમને ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે બહુ મોટો સબ્જેક્ટ છે, પણ અમુક જ ખાલી પોસ્ટકોડનો સિદ્ધાંત આ તેને એવું બધું ખાલી કોણે અમુક વ્યાખ્યાઓને એવું બધું યાદ રાખવાનું હોય છે. તો પહેલાં જાહેર વહીવટ સમજવા માટે જાહેર વહીવટનું આ અનુક્રમણિકા છે, આપણે ડેફ્થમાં જોઈએ કે કઈ રીતના જાહેર વહીવટ છે. અને પછી પંચાયતી રાજ પણ આની અંદર આપી દીધેલું છે, એટલે ઓલમોસ્ટ જાહેર વહીવટ 158 પેજની અંદર બધું ખતમ થઈ જાય છે, જાહેરનું સિલેબસ આપી દીધું છે. અને પછી પહેલાં કઈ રીતના જાહેર વહીવટ, કેવો ભાષાનો શબ્દ છે, વુડ્રો વિલ્સન છે એને શું કીધું, કઈ કઈ વ્યાખ્યા આપી, ખાનગી વહીવટ જાહેર વહીવટ છે શું ફરક છે. અને જાહેર વહીવટ એટલે આપણે કે ભાઈ સરકારી કર્મચારી હોય તો એનું આખું માળખું કઈ રીતના વહીવટ ચાલે છે એ જ વસ્તુ છે. તો આ રીતના પોસ્ટકોડનો સિદ્ધાંત કોણે આપ્યું, સંકુચિત દ્રષ્ટિકોણ કોણ હતો, વ્યાપક છે, તો આ બધી અંદર સમજાઈ જાય છે તમને કે ભાઈ શું છે. તમે વાંચશો એટલે આઈડિયા આવી જાય કે જાહેર વહીવટ શું છે. પાછળથી એના વનલાઇનર ક્વિઝ આપી દીધા છે, તમને એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એ એક આઈડિયા આવી છે. ભાઈ સંગઠન અને સિદ્ધાંતોને એના પ્રકાર આપી દીધા છે, કઈ રીતના આખું પદાનુક્રમ શ્રેણી હાયરકી કઈ રીતના આવતી હોય છે, કે પહેલાં ઉપરથી અધિકારી કઈ રીતના નીચે, આવી રીતના આખું પદાનુક્રમ આપી દીધેલું છે. સત્તાના પ્રકાર કઈ રીતના હોય છે, તો આ એમસીક્યુ બેઝ પૂછાઈ શકે આમાંથી એવી રીતના, એટલે પાછળ તમને વનલાઇનર આપી દીધા છે એટલે તમને આઈડિયા આવે છે. તો આ નિરીક્ષણ અને સંગઠનના સિદ્ધાંતના ઉપગમ છે શું છે, કયા અલગ અલગ જે લેખકોએ અલગ અલગ જે વ્યાખ્યા આપી એ બધા આપી દીધેલી છે. અને ત્યાર પછી અલગ અલગ પંચ, જે ચૂંટણી પંચ, નાણાં પંચ, આ બંધારણનો જ ભાગ છે, એની સ્થાપના ક્યારે થઈ, બંધારણ દ્વારા સ્થાપિત છે, કાયદાકીય સંસ્થા છે, તો આ બંધારણ કરશો એટલે આ બધું આવી જશે, અને આમાંથી કરશો તો બંધારણનું કવર થઈ જશે કોઈ પણ રીતના. અને આ બધી જવાબદારી અને નિયંત્રણ શું વસ્તુ છે, જવાબદારી કોની કહેવાય, નિયંત્રણ કોની કહેવાય, સંસદની સત્તાઓ શું છે, તો આ કારોબારી છે, રાષ્ટ્રપતિનો વીટો છે, તો આ બંધારણનો જ ભાગ છે. એટલે તમને જાહેર મોટો સબ્જેક્ટ લાગશે પણ બંધારણ સાથે સંલગ્ન કરીને કરશો એટલે નાનકડું એવું લાગશે. એટલે ઘણીવાર એમ થાય કે ભાઈ જાહેર વહીવટનું બંધારણ જ્યારે સચિવાલયમાં હતું ત્યારે 50 માર્ક્સમાં 2 મિક્સ હતું, પણ જાહેર વહીવટ એટલું બધું પૂછતા નહીં, પણ એ બંધારણનું આવી જતું એટલે આપણે એમ લાગતું કે પૂછતા નથી. તો આ થઈ ગયું. પછી છે વહીવટી કાયદો અને વહીવટી સુધારણા જે થઈ, વહીવટી ન્યાયપંચો આ છે તે ભાઈ વડે, વહીવટી સુધારણા આયોગ જે અલગ અલગ થયા, બરાબર. ઈ ગવર્નન્સ છે, સુશાસન. પછી અંદાજપત્ર બજેટ છે, તો આ બંધારણનો ભાગ છે બજેટ છે, એ પણ આની અંદરથી તમે કરી શકો અથવા બંધારણની બુકમાંથી પણ કરી શકો. ભાઈ જાહેર વહીવટનો એક ભાગ છે એટલે એ થઈ ગયું. રાજકીય નીતિ અને તેના સાધનો, પંચવર્ષીય યોજનાઓ વિશે માહિતી આપી દીધેલી છે, તો એ ક્યાંક ને ક્યાંક તમને બંધારણ અર્થશાસ્ત્ર સાથે સ્વરૂપ સંલગ્ન જોવા મળે. પછી છેલ્લે ભાઈ સીએજી કોને શપથ લેવડા, સીએજી વિશે, તો આ બંધારણનો ભાગ છે, તો તમે બંધારણમાંથી કરો અથવા તો આમાંથી કરો. નોકરશાહીની અવધારણા, જેમ કે બ્યુરોક્રસી છે આપણે, તો એ કઈ રીતના કામ કરે, આ જીપીએસસીમાં પણ ટોપિક છે જાહેર વહીવટ, એમાં આ બધું કામ લાગી શકે. તો આ સ્પેશિયલ જીપીએસસી માટે પણ ઉપયોગી જ છે, તો સીસીમાં એક પીએસઆઈમાં એક ટોપિક છે, એટલા માટે આ બુક તમારે કરવી પડે. અલગ અલગ સેવાઓ જેમ કે ભારતીય સેવાઓ, આ બધી પણ કેનો ભાગ છે, તો કે બંધારણનો જ ભાગ છે. જીપીએસસી, યુપીએસસી, એનો કાર્યકાળ કેટલો હોય, કોણ નિમણૂક કરે, રાજ્ય વહીવટતંત્ર કઈ રીતના હોય, ભાઈ સચિવાલય છે તો એની અંદર મુખ્ય સચિવ, અધિક સચિવ, તો આપણે ખબર હોવી જોઈએ સરકારી નોકરી કરતા હોય એટલે, એ બધું છે. પછી જાહેર નિગમોના સાહસો અલગ અલગ છે, પબ્લિક કોર્પોરેશન્સ છે, એ બધું આવી જાય છે આની અંદર.
શાસન સુશાસન જાહેર નીતિ છે, ગુડ ગવર્નન્સ વિશે જીપીએસસીમાં સારું એવું ટોપિક છે એક સરસ મજાનો, તો આ એક જાહેરાતનો ભાગ કહી શકાય. માહિતી અધિકાર નાગરિક પત્ર છે, ઈ ગવર્નન્સના ફાયદા શું છે, જાહેર નીતિ. પછી વૈકલ્પિક એમસીક્યુ આપી દીધા છે ભાઈ, જે કે તમને પ્રેક્ટિસ કરવામાં કામ લાગે કે જાહેરાતમાંથી કેવા પ્રશ્નો તમને પૂછાય છે, કેમ કે નવો સબ્જેક્ટ છે બધા માટે, એટલે હોઈ શકે. હું સચિવાલયની તૈયારી કરતો, બિન સચિવાલયની, ત્યારે પણ આ મારા માટે નવો ટોપિક હતો, પણ મેં આ બુકમાંથી કરેલું હતું એટલે મને ઘણું ખરું છે. હવે પછી આવશે પંચાયતીરાજ. તો પંચાયતીરાજ તમારે બંધારણની બુકમાં ના આપેલું હોય તો આમાંથી તમે કરી શકો. પંચાયતીરાજ પણ છે જ, આપણે બંધારણ અને પંચાયતીરાજ ટૂંકમાં સંલગ્ન જ કહેવાય. તો એ પંચાયતીરાજાની અંદર અલગ અલગ સમિતિ, બંધારણની સુધારો 73મો, ગ્રામ પંચાયત વિશે માહિતી છે, પંચાયતીરાજની સરહદના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોષ્ટક વાઇઝ આપી દીધું કે ભાઈ કોમાં કેટલી સીટ હોય, અનામત કેટલી, કઈ રીતના આખું, એમાં કઈ સમિતિ છે, આ છે. ડાયરેક્ટ કોષ્ટક વાંચો એટલે આવડીએ, ખોટું ડિસ્ક્રિપ્ટિવ વાંચવાની જરૂર નથી. અલગ અલગ સમિતિઓ આપેલી છે, કઈ મરજિયાત સમિતિ ને બધી, ને 176 બુકમાં આ બુક ખતમ થઈ જાય છે. તો કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો વિડીયો, જરૂરથી જણાવજો, અને નવા નવા બુક રિવ્યૂ જોવા સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે, ઓલ ધ બેસ્ટ.